1857 પછી તો હિન્દુસ્તાન બહારથી પણ લોક જુવાળ જમવા લાગેલો. ગુજરાતની આ ક્રાંતિ ધારા પરથી જ ત્રણ ક્રાંતિકારીઓએ વિદેશથી લડત ચલાવી. તેમાંના એક હતા લીંબડી તાલુકાના કંથારિયા ગામના સરદાર સિંહ રાણા. તારીખ 22/8/1907. સ્થળ જર્મની. વિદેશની ધરા પર પહેલીવાર ફરક્યો ભારતનો રાષ્ટ્રધ્વજ. આ છે એ ઐતિહાસિક રાષ્ટ્રધ્વજ. આઝાદીની લડત વેગ પકડી રહી હતી ત્યારે લોકોમાં રાષ્ટ્રભાવના મજબૂત બનાવવા માટે પહેલીવાર ભારતનો રાષ્ટ્રધ્વજ દરિયા પાર ફરકાવાયો. જર્મનીના સ્ટુટગાર્ડમાં મળી હતી આંતરરાષ્ટ્રીય સોશિયાલિસ્ટ પરિષદ. તેમાં આ રાષ્ટ્રધ્વજ ફરકાવનારા હતા બે ગુજરાતીઓ, જેમાંથી એક હતા મેડમ ભીખાઈજી કામા અને બીજા હતા સરદાર સિંહ રાણા. નામ સરદાર સિંહ રવાજીભાઈ રાણા. જન્મસ્થળ કંથારિયા લીંબડી. ગાંધીજીની સાથે અભ્યાસ કરનારા સરદાર સિંહ રાણામાં દેશભક્તિના બીજ વધુ મજબૂત થયા પૂનાની ફર્ગ્યુસન કોલેજમાં. ત્યાર પછી એમણે કોલેજનો અભ્યાસ પૂનામાં ફર્ગ્યુસન કોલેજમાં કર્યો. મુંબઈમાં પણ એલ્ફિન્સ્ટન કોલેજની અંદર પણ એમણે અભ્યાસ કર્યો. પૂનામાં જ્યારે એ અભ્યાસ કરતા હતા ત્યારે સુરેન્દ્રનાથ બેનર્જી એ કોંગ્રેસના પ્રમુખ હતા અને કોંગ્રેસનું એક અધિવેશન પૂનામાં મળેલું ત્યારે સુરેન્દ્રનાથ બેનર્જીના બોડીગાર્ડ તરીકે એમણે સેવા આપેલી અને એ વખતથી દેશની આઝાદીની લડાઈ ચળવળ આ બધામાં એમનો સક્રિય યોગદાન અને ઝુકાવ હતો. સરદાર સિંહ રાણા લંડનમાં શ્યામજી કૃષ્ણ વર્માના સંપર્કમાં આવ્યા અને પછી તો તેમની આઝાદી માટેની ચળવળ વધુ તેજ બની. આ બધાના મૂળમાં હતું લંડનનું ઇન્ડિયા હાઉસ. શ્યામજી કૃષ્ણ વર્માના સંપર્કમાં ત્યાં આવ્યા. ભણવાનું ચાલુ રહ્યું. સ્વાતંત્ર્યની આ ચળવળની આખી પ્રવૃત્તિમાં પણ ભાગ લેવાનું બનતું ગયું. લંડનમાં ઇન્ડિયા હાઉસ નામની સંસ્થા મકાન એ ત્યાં સ્થાપવામાં આવ્યું. ક્રાંતિ માટેની લડતની સાથે ઝવેરાતના વ્યવસાય સાથે જોડાયેલા આ પ્રખર ક્રાંતિકારીને પોતાના અભ્યાસકાળમાં લીંબડી અને લાઠી સ્ટેટની મદદ મળેલી. બસ કદાચ ત્યારથી જ તેમણે ગાંઠ વાળી હશે ઉચ્ચ અભ્યાસ ઇચ્છતા વિદ્યાર્થીઓને મદદ કરવાનું. કદાચ એટલે જ વીર સાવરકર સહિત અનેક વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપી તેમણે ભણવામાં મદદ કરી. ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ નામનો એક છાપો શ્યામજી કૃષ્ણ વર્મા ચલાવતા હતા. એમાં એક વખત એક જાહેરાત આવી કે હિન્દુસ્તાનથી જે યુવકોએ પરદેશ ભણવા આવવું હોય એમને સ્કોલરશીપ આપવામાં આવશે અને સ્કોલરશીપની પૂરેપૂરી રકમ એ રાણાજીએ પોતે આપેલી. ત્રણ જુદા જુદા નામથી એમણે સ્કોલરશીપની જાહેરાત કરેલી, જેની જાહેરાત ઇન્ડિયન સોશિયોલોજીસ્ટની અંદર પણ આવેલી. અને એ રીતે હિન્દુસ્તાનથી પરદેશ ભણવા માટે ક્રાંતિકારીઓ જે ગયા એમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ગયા. અને જો એમાં સૌથી અગત્યનું એક નામ જો કહેવું હોય તો વિનાયક દામોદર સાવરકર એમની સ્કોલરશીપ ઉપર ભણ્યા અને એ સિલસિલો ખૂબ વર્ષો સુધી ચાલુ રહ્યો. ભારતની બહાર રહીને આઝાદીની સશસ્ત્ર લડાઈના સૂત્રધાર એવા સરદાર સિંહજીને ભારતની અંગ્રેજ સરકારે દેશ નિકાલ કર્યા અને તેમના ભારતમાં આવવા પર પ્રતિબંધ મુકાયો. અજિત ગઢવી, TV9, ભાવનગર. ભારત પર આવવા પર પ્રતિબંધ લાગી ગયો પણ એનાથી સરદાર સિંહ રાણાએ પોતાની ક્રાંતિની પ્રવૃત્તિઓને ઓટ ના આવવા દીધી. તમને જો યાદ હોય તો મદનલાલ ધીંગરા નામે એક ક્રાંતિકારી હતા કે જેમણે કર્નલ વાયલીને લંડનની પાર્ટીમાં ખુલ્લેઆમ વિંધી નાખ્યો.
એ ગોળી જે પિસ્તોલમાંથી છૂટી હતી એ પિસ્તોલ સરદારસિંહની હતી. મદનલાલને તો ફાંસી થઈ ગઈ, પરંતુ ત્યારબાદ પેરિસમાં રાણા પર આવી દવાઈ. પેરિસમાં ભલે સરદારસિંહ પર તવાઈ આવી ગઈ હોય, પરંતુ તેમણે શ્યામજી કૃષ્ણ વર્મા અને મેડમ ભિખાઈજી કામા સાથે મળીને દેશ માટે લડત શરૂ રાખી. આપણે ત્યાં પિસ્તોલ અને બોમ્બ યુગના જન્મદાતા હતા સરદારસિંહ રાણા. હિન્દુસ્તાનમાં બોમ્બ અને પિસ્તોલનો યુગ જો શરૂ થયો તો એ રાણાજીના કારણે થયો. બોમ્બનું મેન્યુઅલ જે છે એ બોમ્બ શીખવા માટે એમણે સેનાપતિ બાપટ અને આપણા ઇન્દુલાલ યાજ્ઞિક ઇન્દુ ચાચા ગુજરાતના એ બંનેને મોસ્કો મોકલેલા અને આખું બોમ્બનું જે મેન્યુઅલ બન્યું એ રશિયનમાં હતું, એનું ભાષાંતર એમણે પોતે કર્યું. દેશ નિકાલ બાદ તેમણે સ્વદેશ રહેતા પત્ની સોનલબાની સહમતિથી એક જર્મન મહિલા સાથે લગ્ન કર્યા. 1915માં તેમને એક ટાપુ પર નજર કેદ રૂપે રખાયા. એમને માર્સેનિક ટાપુ ઉપર 5-7 વર્ષ સુધી નજર કેદ રાખે, જ્યાં સુધી વિશ્વયુદ્ધ ચાલ્યું ત્યાં સુધી એ રહેલા. ત્યાં એમણે ગાય પાળી હતી, 5-6 ગાય પાળી હતી. એમના ગંગા જમુના આવા નામ રાખ્યા હતા. પોતે ખેતી કરેલી, પશુપાલન દૂધનો વ્યવસાય ને આ બધું કરી અને 7-1 વર્ષ સુધી એમણે ત્યાં પોતાનું ગુજરાતનો વેપાર હતો. એ વખતે એ અબજોપતિ હતા. ટાપુ પરથી છૂટ્યા બાદ 1955માં તેઓ ભારત આવ્યા. તેમના પરિવારના સભ્યોનું માનીએ તો તેઓ ભાષા શુદ્ધિના અતિ આગ્રહી હતા અને 1957માં તેઓએ અંતકાળમાં વેરાવળમાં દેહ છોડ્યો. દેશના આ ગુજરાતી સપૂતને સ્મરણાંજલિ આપવા સુરેન્દ્રનગરના એક બ્રિજને સરદારસિંહ રાણા બ્રિજ નામ અપાયું. પણ નવાઈની વાત એ છે કે તેમના વતન એવા લીંબડીના કંથારિયા ગામમાં તેમનું સ્મૃતિ ચિહ્ન નથી. જેટલા પુત્રો આવે એ ગુજરાતીમાં જ આવે. મારા મોટાભાઈનું અમે હાઈસ્કૂલમાં આવ્યા એટલે મેં એક પત્ર લખ્યો દાદા પેરિસ, એ જૂનાગઢ હિલ સ્ટેશન ઉપર વેકેશનમાં ટૂરમાં જવાના છે. એટલા શબ્દ નીચે લાલ લીટી દોરી કાગળ પાછો મોકલ્યો કે મને તમે લોકો ગુજરાતી ભૂલી ગયા, નથી ગુજરાતી નથી અંગ્રેજી, તમને માતૃભાષાનું કોઈ ગૌરવ નથી. જે લોકો પૂછે છે કે કંથારા ગામના આ સરદારસિંહ રાણાનું ગામ છે ને, અમે તેમને કહેવી છે કે આ સરદારસિંહ રાણાનું ગામ છે, તો એ લોકો અમને એવું કહે છે કે અહીંયા એમનું કાંઈ છે, તો અમે ઘણી શરમ અનુભવી છીએ. કારણ કે અત્યાર સુધી એમના માટે આ ગામમાં એવું કાંઈ નથી થયું કે જે જોઈ અને અમે એમને કહ્યું છે કે આ સરદારસિંહ રાણાનું ગામ છે. તો અમને ઘણું દુઃખ છે કે ભાઈ સરદારસિંહ રાણાનું ગામ હોવા છતાંય, ક્રાંતિવીરનું ગામ હોવા છતાંય અત્યારે એમનું સ્મારક અથવા કોઈ પણ એવું નથી સરકારે ઊભું કર્યું કે જેના હિસાબે અમે એક આનંદની લાગણી અનુભવી શકીએ અને કહી શકીએ કે ભાઈ આ સરદારસિંહ રાણાનું ગામ છે. લીમડી માનો કે અમારો તાલુકા મથક સુરેન્દ્રનગર જિલ્લો અને કંથારિયા ત્રણમાંથી એકે જગ્યાએ એમનું કોઈ સ્મારક કે એવું નથી. માત્ર સુરેન્દ્રનગર જે નવો બ્રિજ બન્યો એને સરકારે સરદારસિંહ રાણા બ્રિજ નામ આપ્યું. મોટા ક્રાંતિવીર હોવા છતાં પણ એક અમારી થોડીક ખામી કહેવાય, સમાજે રાજકારણે કે કોઈ પણ વ્યક્તિ એમના સ્મારક તરીકેનું એમનું કંઈ અહીંયા ચિરંજીવ રહે એવી કોઈ સ્મૃતિ યાદગાર રાખી નથી. એમનું મકાન પણ વેચાઈ ગયું છે. મહાન વિભૂતિ થઈ ગઈ જેને દેશ અને દુનિયાની અંદર ડંકો વગાડેલો છે એવી વ્યક્તિનું ગામમાં કંઈ ન હોય એ ખેદની વાત છે. તો અમારી બધાની એવી લાગણી છે કે કંથારિયા ગામની અંદર સરદારસિંહ રાણાનું સ્મારક બને, એના વિશે લોકો જાણે, ગામના નાગરિકો જાણે, એ માટેના પ્રયત્નો થવા જોઈએ. કંથારિયાની આ ધરામાં જન્મેલા પ્રખર ક્રાંતિકારી સરદારસિંહ રાણાનું કોઈ સ્મૃતિ ચિહ્ન તેમના માદરે વતનમાં જ ન હોય એ તો કેમ ચાલે. મોડે મોડે હવે ગ્રામજનોએ પણ આ માંગ કરી છે, ત્યારે તંત્ર સળવળે અને ક્રાંતિકારીના વતનમાં એમની પ્રતિમા કે સ્મૃતિ લેખ લખાય એ જ ગણાશે ક્રાંતિકારી સરદારસિંહ રાણાને સાચી અંજલિ. ભાવનગરથી અજિત ગઢવી અને સુરેન્દ્રનગરથી કૌશિક બોરાણા, TV9. ગુજરાતની ક્રાંતિ ધરાની આવી તો અનેકવિધ કહાની છે. ઇતિહાસના પાને ધરબાયેલી આવી ક્રાંતિકારી ઘટનાઓને ફરી કરીએ જીવંત.
અને આ કહાનીઓને જાણીને એમ કહેવાનું મન થાય, ગર્વ છે ગુજરાતી છું.